हेलो फ्रेंड्स, फूड्स दिवा चैनल पर आप सबनું સ્વાગત છે. હું છું તૃપ્તિ. મિત્રો, જ્યારે પણ તમારે વજન ઘટાડવું હોય ત્યારે ઘણા બધા લોકો વેટ લોસ માટેના ઉકાળા પીતા હોય છે, વેટ લોસ કરવા માટે પાવડર પણ લેતા હોય છે, ઘણી બધી આવી દવાઓ લેતા હોય છે, જીમમાં જાય છે, યોગા કરે છે, એક્સરસાઇઝ કરે છે, કલાકોના કલાકો સુધી ભૂખ્યા રહે છે. પરંતુ શું તમને ખબર છે કે તમારે સ્પેશિયલી વેટ લોસ કરવું છે તો આ બધી વસ્તુની જરૂર જ નથી. માત્ર તમારા લાઈફ સ્ટાઇલની અંદર એવી 8 વાતોની ટેવ પાડવાની છે. એમાં પણ 8 ટેવ ન પાડો તો કાંઈ નહીં, પરંતુ પહેલી 3 ટેવ પાડશો ને તો 100 વર્ષ સુધી તમારા શરીરમાં ક્યારે પાચન તંત્રનો પ્રોબ્લેમ્સ નહીં થાય, તમારું વજન વધતું અટકી જશે, તમારું વજન ઘટે નહીં તો કાંઈ નહીં, પરંતુ 100 વર્ષ સુધી તમારું 100 ગ્રામ પણ વજન નહીં વધે. મિત્રો, આ બધી જ વસ્તુ હું કરી ચૂકી છું અને મેં ઘણા ટાઈમથી મારું વજન સહેજ પણ વધવા નથી દીધું અને વધતો તુરંત કંટ્રોલ થઈ જાય છે માત્ર ને માત્ર આ ટેવની મદદથી. બાઈ બોન હું ફેટ છું એવું નથી કે હું પહેલાં પતલી હતી પછી જાડી થઈ પછી પતલી થઈ. વંશ પરંપરાગત રીતે મારા પપ્પા થોડા ફેટી હતા એટલે હું પણ જાડી છું. મારું વજન વંશ પરંપરાગત રીતે વધતું હતું. બાઈ બોન મને બધા જાડી જ કહેતા હતા, પરંતુ મેં અમુક વસ્તુના કારણે મારું બોડી બેલેન્સ રાખ્યું છે. અત્યારે જે કોઈ પણ વ્યક્તિ મને મળે છે એ કહે છે કે તું તો નાની હતી ત્યારથી બહુ જ જાડી છું, તો આટલી ઉંમરે એમ કે બેબી પ્રેગ્નન્સી પછી સીઝર પછી અને આટલી ઉંમરે અને ડાયાબિટીક જેવા રોગ સાથે તારું બોડી તે મેન્ટેન રાખ્યું છે. ખરેખર સારી વાત છે, કારણ કે જે લોકો પહેલાં એકદમ સિંગલ હતા, ઝીરો ફિગરના હતા, દુબળા પાતળા, એ પણ અમુક ઉંમર પછી મારી સગી બહેનો એકદમ મોટી બધી અને જાડી થઈ ગઈ છે. અમે 3 બહેનો છીએ તો કે છે જાડી. મને રિયલી હું છે ફેક વાત કહું છું, હું આમાં કોઈ જ વસ્તુ એગ નથી કરતી. તો મને કહે છે જાડી, બધી છોકરી દુબળી હતી ને લગ્ન પછી જાડી થઈ ગઈ, પરંતુ તું એકદમ ફિટ છું, એકદમ ફાઇન છું અને એવી જ છું. તો એના માટે આ મારી 8 ટેવ છે ને, એમાંથી પહેલી 3 ટેવ જવાબદાર છે મને સરસ રીતે ફિટ એન્ડ ફાઇન રાખવા માટે. તો આપણે જાડા હોઈએ બરોબર, એનો કશો વાંધો જ નથી, બધા ચાવડી સરખી નથી, પરંતુ આપણે જાડા હોય ને છતાં પણ ફિટ અને ફાઇન રહેવા જોઈએ, જાડાને બધા ન લાગવા જોઈએ. તમારું વજન 100 કિલો છે કે તમારું વજન 50 કિલો એ મહત્વનું નથી, પરંતુ તમારા શરીરની અંદર ટાઇટનેસ કેટલી છે, તમારા શરીરની ચરબી અંગઠા બહાર તો નથી નીકળતા ને, કોઈનું પેટ બહાર નીકળશે, કોઈના ખભા પાસેની ચરબી બહાર નીકળશે, કોઈને કમર પાસેની ચરબી લટકી ગયો હશે, કોઈને સાથળનો ભાગ વધારે હશે. પરંતુ એવું નહીં, આપણે આપણા શરીરને ફિટ રાખવાનું છે. તો એના માટેની પહેલી 3 ટેવ છે ને તમે ચોક્કસ ફોલો કરશો. ખરેખર કહું છું, મેં પોતે આ ટેવ ઘણા બધા 10 વર્ષથી મેન્ટેન કરું છું, જેના કારણે હું ફિટ છું, હું ફાઇન છું. અહીંયા હું નળા કોઠે નથી ક્યારેય મેં ગરમ પાણી પીધું, મારી પાસે એવો ટાઈમ જ નહોતો, મારી જોબ જ એ ટાઈપની હતી, મીડિયામાં જોબ હતી, એઝ અ વેબ એડિટર હતી, તો ખરેખર ટાઈમ ન મળે. આખો દિવસ તો સતત મારું બેઠાડું જીવન હતું, લેપટોપમાં 10-10, 12-12 કલાક સુધી કામ કરવાનું. અને એ પછી મેં ચાલુ કર્યું હતું મારું યુટ્યુબ પર. ઓકે, તો ખરેખર મારી પાસે ઘરકામનો પણ ટાઈમ હતો, 0 ફિઝિકલ એક્ટિવિટીઝ હતી, પરંતુ મેં આ વાતોનું ધ્યાન રાખ્યું છે. તો દિવસ દરમિયાન પહેલી આદત, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. બીજી આદત, જે બને તે ઘરનું જમવું, શુદ્ધ જમવું, સાત્વિક જમવું, બહારની બહુ ઓછું ખાવું, ગળી વસ્તુ, તળેલી વસ્તુ બિલકુલ ન ખાવી, તો તમારી સ્કિન પણ સારી રહેશે. મેં ક્યારેય સવારે નાસ્તામાં તળેલા, હું સૌરાષ્ટ્રની છું તો સૌરાષ્ટ્રમાં બધા ગાંઠિયા ખાય છે, હું નથી ખાતી. મોટે ભાગે મોર્નિંગ ટાઈમ પર હું ફ્રૂટ ખાઉં છું, તો તમારી સ્કિન હેલ્ધી રહે છે, તમારી સ્કિન સારી રહે છે, તમારી સ્કિનનો ગ્લો જળવાઈ રહે છે અને સાથે સાથે તમારું પાચન તંત્ર પણ સારું રહે છે, જેમ તમે તેલ ઓછું ખાશો તેમ. બીજું, નિયમિત રીતે એક કોળિયાને તમારે 20-25 વખત ચાવી ચાવીને ખાવાનું છે અને રોજ 10-15 મિનિટ થોડી એવી ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની છે કે જેના કારણે થોડું પણ તમારું શરીરનું હલનચલન રહે. આ 3 વાત જે વ્યક્તિ ફોલો કરે છે, એક તો પુષ્કળ પ્રમાણમાં ધીમે ધીમે ઘૂટઘૂટ કરીને એક જગ્યાએ બેસીને પહેલી આદત પાણી પીવું, બીજી આદત ભોજન નિયમિત લેવું, ભૂખ કરતાં ઓછું જમવું, ઘરનું જમવું અને જે પણ તમે ખોરાક ખાવ છો એને ચાવી ચાવીને ખાવાનું છે, આ બીજી આદત છે. અને ત્રીજી આદત છે ને, એ નિયમિત રીતે થોડું અમથું ઘરમાં ને ઘરમાં ચાલવું. બસ આ 3 વસ્તુ જો ફોલો કરું છું
અને સાથે અમારું વજન જ્યારે 25 થી 30 કિલો વજન શિવાન વખતે જ્યારે પ્રેગ્નન્સી પોસ્ટ પ્રેગ્નન્સી પછી વધી ગયું હતું, તો મેં છે ને 3 થી 4 મહિનામાં 25 થી 30 કિલો વજન મારું ઘટાડેલું છે. એના માટે મેં દૂધીનું જ્યુસ પીતી હતી, થોડી ભૂખ કરતાં ઓછું જમતી, રોટી ખાંડ તળેલું આ બધું બંધ, મેંગો આ બધું બંધ કરી દીધું હતું, માત્ર ને માત્ર દૂધીનું જ્યુસ, પાલકનું જ્યુસ, ફુદીના જ્યુસ, કોથમીર જ્યુસ. અને ખરેખર આ વસ્તુના કારણે મને નથી વીકનેસ થવી કે નથી કોઈ સાઈડ ઇફેક્ટ થઈ, ઉલટાનું મારું વજન છે 25 કિલો ઘટી ગયું છે. તો વજન ઘટાડવું હોય ને તો તમારે આ વસ્તુ કરવાની, પણ વજનને મેન્ટેન રાખવું હોય તો પહેલી 3 આદત પાડો. હવે વાત ચોથી, નિયમિત રીતે તમે એક જ ટાઈમે જાગો. 5મી આદત છે, નિયમિત રીતે થોડું સૂર્યપ્રકાશ મળો. સૂર્યપ્રકાશમાં રહેલું વિટામિન ડી તમારા શરીરની ઇમ્યુનિટી પાવર સ્ટ્રોંગ કરે છે, મેટાબોલિઝમ કાયમ બુસ્ટ કરવાનું કામ કરે છે. ઓકે, અને અને 6ઠી આદત છે, નિયમિત રીતે પણ જ્યારે પણ તમે ભોજન કરો છો તેમાં દાળ અને લીલા શાકભાજી સામેલ કરવાના છે. એ કરશો ને એટલે આપોઆપ તમારા શરીરની અંદર તમને કાયમ તમારા શરીરની અંદર જે મિનરલ્સ વિટામિન્સની જરૂર છે એ મળી જશે. સાથે સાથે 7મી આદત, ખુશ રહો, હેપીનેસતા. હેપીનેસતા બહુ મોટો ફાળો હોય છે જેના કારણે તમારા શરીરમાં જેમ હેપીનેસતા વધે છે એમ તમારા બોડીમાં ઘણા બધા પોઝિટિવ ફેરફારો આવે છે, તો પણ તમારું વજન વધતું અટકે છે. અને મહત્વનું છે 8મું, 40 મિનિટ ચાલવાનું રાખો. જે વ્યક્તિ નિયમિત 40 મિનિટ સુધી ચાલવાનું રાખે છે એમનું વજન ક્યારેય વધતું નથી. તો મિત્રો, ખરેખર 8 વાતો એવી છે કે જે સારી સારી ટેવ છે, પરંતુ એમાંની જો પહેલી 3 ટેવ રાખશો તો તમે લાઈફ ટાઈમ ફિટ રહી શકશો, ફાઇન રહી શકશો. તમે કદાચ રોગિષ્ઠ છો ને તો ધીરે ધીરે તમારું રોગિષ્ઠ શરીર પર કંટ્રોલમાં આવી જતું હોય છે. અને મનગમતી એક્ટિવિટીઝ કરો. તમને એકાંત ગમે છે તો એકાંતમાં રહો, તમને લોકો વચ્ચે ગમે છે તો લોકો વચ્ચે રહો, તમને રીડિંગ ગમે છે તો રીડિંગ કરો, ડાન્સિંગ ગમે છે તો ડાન્સિંગ કરો, શોપિંગ ગમે છે તો શોપિંગ પણ કરી લો, અથવા તો વિન્ડો શોપિંગ કરો. નિયમિત ટોક કરો, તમને જે એક્ટિવિટીઝ ગમે છે ને કોઈ પણ એક એક્ટિવિટીઝ કરો, જેના કારણે તમને આનંદ આવશે, તમારા જીવન જીવવાની મજા આવશે, તમને આ જીવન છે ને ક્યાંય બહુ જ નહીં લાગે. તો ખરેખર મિત્રો, બહુ અઘરું છે જીવનની અંદર આપણા શરીરને ફિટ રાખવું, ફાઇન રાખવું, હેલ્ધી રાખવું. તો તમારી શરીરમાં જો કોઈ ખામી હશે તો તમને ક્યાંય ગમશે જ નહીં, કારણ કે 50% શરીર તમને સાથ નથી આપતું. અને જ્યારે આપણું શરીર આપણને સાથ નથી આપતું ત્યારે આપણી દુનિયામાં, આપણા ઘરમાં પણ આપણે કામ આપણા નથી કરી શકતા, તો પછી બહારના લોકો વચ્ચે સામાજિક કામ કેમ કરી શકશું? આપણા બાળકોને આપણે સારું ભણતર કેમ કરી શકશું? આપણું આપણે છે ને આપણા બાળકોનો અરીસો છીએ. જેવું આપણે જીવન જીવશું ને એવું આપણું બાળકો અનુકરણ કરતા હોય છે. એટલા માટે આપણે ફિટ રહેવાનું છે, ફાઇન રહેવાનું છે, સારી સારી ટેવ પાડવાની છે, તો જ આપણા બાળકો સારી ટેવ પાડશે. હું એવું નથી કહેતી કે તમે ભૂખ્યા રહો, તમે યોગા કરો, તમે એક્સરસાઇઝ કરો, પરંતુ આ 8 ટેવ ફોલો કરશો તો એને ક્યારેય યોગા કરવાની કે પછી એક્સરસાઇઝ કરવાની કે પછી વેટ લોસના મોટા મોટા ડાયટ પ્લાનની કે વેટ લોસ પાવડરની કે મોંઘા મોંઘા ખર્ચ કરવાની ક્યારેય જરૂર પડશે નહીં. તો ખરેખર મિત્રો, આ સરસ મજાની મારી માહિતી તમારા માટે છે. પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો.